હેલો સ્ટુડન્ટ્સ, હું નિશાંત કતીરા, કતીરા ક્લાસીસ યુટ્યુબ ચેનલ વતી તમારું ફરીથી સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ 7 યામ ભૂમિતિ, અને આ વિડીયોમાં આપણે શીખીશું સ્વાધ્યાય 7.3. તો સ્વાધ્યાય 7.3 આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એનો પ્રથમ સમ આપણે શીખીશું. દાખલા નંબર 1ના જે 2 દાખલા છે તે બંને સમ આપણે આ વિડીયોમાં જોશું. તો કરવાનું શું છે, જેના શિરોબિંદુઓ નીચે પ્રમાણે છે તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. બહુ જ ઇઝી સમ છે, અને ત્રિકોણના ક્ષેત્રફળનો આટલો ઇઝી સમ તમને 1 માર્કની ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે. બરાબર, તો 1 માર્ક માટે બહુ ઇમ્પોર્ટન્ટ. જો અઘરો સમ હશે તો 3 માર્કમાં પૂછાશે, અને ઇઝી સમ હશે તો 1 માર્કમાં પૂછાશે. તો સૌથી પહેલાં તો આપણે ત્રિકોણના ક્ષેત્રફળ માટે જે કાંઈ પણ જોઈશે, x1 y1 x2 y2 ને x3 y3, તે આપણે અહીં લિસ્ટ કરી લઈએ. ચલો, x1 એટલે અલ્પવિરામની આગળ હોય તેને x1, અને y1 એટલે અલ્પવિરામની પાછળ હોય તે y1. એવી જ રીતે જે બીજો બિંદુ છે એમાંથી x2 ને y2 મળશે, અને ત્રીજો બિંદુ છે તેમાંથી આપણને x3 ને y3 મળશે. તો ક્લિયર થયું, આ x1, આ y1, આ x2, આ y2, અને આ x3 અને y3. હવે આપણે ત્રિકોણના ક્ષેત્રફળનો સૂત્ર લખીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 મોટા કૌંસમાં x1 × y2 − y3 + x2 × y3 − y1 + x3 × y1 − y2. બહુ ઇઝી છે સૂત્ર, લાગે ખાલી મોટું છે, બાકી યાદ રાખવામાં એકદમ ઇઝી છે. જુઓ કેવી રીતે યાદ રાખવાનું, x1 લખો તો પાછળ 2 અને 3 લખવાનું, 2 લખો તો 3 અને 1 લખવાના, અને x3 લખો તો y1 અને y2 લખવાના. એવી રીતે યાદ રાખશો તો રહી જશે. હવે આપણે કિંમતો મૂકી દઈએ. 1/2 x1ની કિંમત 2, y2 0 માઇનસ y3 માઇનસ 4. ત્યારબાદ x2 − 1 × y3 − 4 અને y1 − 3, અને x3ની કિંમત 2, y1 3, y2 0. માઇનસ માઇનસ પ્લસ, તો 0 + 4 એટલે +4 કૌંસમાં, પ્લસ માઇનસ માઇનસ, −4 ને −3 એટલે −7, અને 3 − 0 એટલે 3. બે ચોક 8, 1 × 7 = 7, માઇનસ માઇનસ પ્લસ, અને 2 × 3 = 6. 8 + 7 = 15, 15 + 6 = 21. 21 અને 2 કટ ન થઈ શકે એટલે જવાબ મળ્યો 21/2. હવે શીખીએ દાખલા નંબર 2. બહુ સહેલો સમ, આ પણ 1 માર્કમાં પૂછાઈ શકે. તો સૂત્ર લખવાથી પહેલાં આપણે લિસ્ટ કરી લઈએ. x1 y1, 3 બિંદુ આપેલા છે, ક્ષેત્રફળ શોધવાનું છે. પ્રથમ બિંદુ છે તેના યામ x1 અને y1, અલ્પવિરામની આગળ હોય તે x1, અને અલ્પવિરામની પાછળ હોય તે y1, એટલે x1 − 5 y1 − 1. બીજો બિંદુ હોય એના પરથી આપણને x2 ને y2 મળશે, અને ત્રીજા બિંદુના જે યામ છે તે આપણે x3 અને y3 કહેશું. ચલો, ત્રિકોણના ક્ષેત્રફળનો સૂત્ર જોઈએ. મને બધા જણા બોલો, તો અત્યારે જ લાઉડલી બોલો, આવડવું જ જોઈએ. કિંમતી 1 માર્ક છે, આવો માર્ક જવો ન જોઈએ આટલો ઇઝી. x1 × y2 − y3 + x2 × y3 − y1 + x3 × y1 − y2. x1ની કિંમત −5, y2 પણ −5, અને y3 2, x2 3, y1
सॉरी y3 बे माइनस y1 माइनस एक अने x3 पांच y1 माइनस एक माइनस y2 माइनस पांच माइनस बे ने माइनस पांच एम ज रेवा दियो अत्यारे आपणे आनो प्लस माइनस नहीं करूँ कारण के अहीं जे कौंस छे ते आपणे पहला खोली लईए माइनस माइनस प्लस आ एक स्टेप भले वधारे थई जाए कारण के आ स्टेप नहीं लो तो गणतरी में भूल थशे निशानी नी भूल 100% थई सके छे तो एक स्टेप भले वधारे थाय पण एकदम इजीली सम करो उतावळ में नहीं करो आराम थी सम करो माइनस माइनस प्लस पण निशानी मोटी संख्या ने बे ने एक त्रण माइनस एक ने प्लस पांच माइनस प्लस माइनस पण निशानी मोटी संख्या ने बस हवे आपणे कौंस खोली नाखी माइनस पांच गुण्या माइनस सात पांच सत्ता पांत्रीस माइनस माइनस प्लस त्रण तेरी नौ अने पांच चौक वीस पांत्रीस प्लस वीस पंचावन पंचावन प्लस नौ चौसठ बस आकट थी गया बत्रीस दू चौसठ तेथी त्रिकोणनु क्षेत्रफळ मळी गयुं बत्रीस। हवे विद्यार्थी मित्रों एक वस्तु याद राखजो ज्यारे आपणे क्षेत्रफळ शोधता होईए त्यारे जवाब जे मळे एनी पाछळ चौरस एकम लखवुं फरजियात छे। अहीं काई माप आपेलुं नथी तो आपणे चौरस एकम लखशुं। जो सेमी लखेलुं होय तो चौरस सेमी लखवानुं, मीटर लखेलुं होय तो चौरस मीटर लखवानुं, अने काई ज न कीधुं होय सेमी के मीटर तो पछी चौरस एकम लखी नाखवानुं। फर्स्ट सम में पण अहीं हूँ भूली गयो छूं तो जरा सुधारी लेजो। नेक्स्ट सम नेक्स्ट पार्ट में है।